વિદ્યાર્થી મિત્રો, મ્યુઝ હાઈસ્કૂલના યુટ્યુબ ચેનલ ઉપર આપનું સ્વાગત છે. છેલ્લે જે આપણે યુનિટ નંબર 2 વિષય SPE ધોરણ 12ની અંદર શરૂ કર્યો છે, જેની અંદર છેલ્લે આપણે સરકારી વિભાગને લગતા પત્રો જે શરૂ કર્યા છે, છેલ્લા 2 પત્ર જોયા. આજના વિડીયોની અંદર આપણે ત્રીજો પત્ર જોશું, જેનો હેડિંગ છે એક જ ટેલિફોન નંબર ઉપર સમાંતર જોડાણો મેળવવા અરજી કરતો પત્ર ટેલિફોન વિભાગને ફરીથી તમે લખી રહ્યા છો. જો આ વખતે પેઢીનો અથવા તો એનો નામ છે સારથી બિઝનેસ હાઉસ, GIDC રોડ, વાપી 396191. જો ઘણી વખત તમે એડ્રેસ વચ્ચે પર લખી શકો છો એ પણ માન્ય છે, જમણી સાઈડ ઉપર લખી શકો છો એ પણ માન્ય છે, બંને રીતે ચાલશે. હવે નવી સિસ્ટમ પ્રમાણે વચોચ લખવામાં આવે છે, જૂની સિસ્ટમ પ્રમાણે છે જમણી હાથ ઉપર એડ્રેસ લખવામાં આવતો. ફોન નંબર અને ઈમેલ પણ છે. 2G સપ્ટેમ્બર તારીખ પણ આપેલી છે. અધિકારી શ્રી BSNL સુરત રોડ વાપી. યાદ રાખજો, BSNL સિવાય કોઈ પણ સરકારી છે ટેલિફોન એક્સચેન્જ નથી, એના સિવાય તમે બીજા કોઈને લખી શકશો નહીં. જ્યારે ટેલિફોનની વાત આવે છે તો ફક્ત BSNL જ નામ હોવું જોઈએ, અથવા તો એનો સર્કલ ઓફિસર અથવા તો અધિકારી શ્રીનો નામ હોવું જરૂરી છે. પછી તમે જે સામે એડ્રેસ મેન્ટેન કરો છો સુરત રોડ વાપીનો, એ સામે સામે મેચ થવું જોઈએ. આ પત્રનો વિષય છે એક જ ટેલિફોન નંબર ઉપર આવતા સમાંતર જોડાણ મેળવવા અંગે. સમજી આની અંદર શું કહે છે. એક સાહેબ શ્રી સારથી બિઝનેસ હાઉસ એ વાપીનું પ્રતિષ્ઠિત વેપારી એકમ છે. GIDC રોડ પર આવેલા અમારું એકમ વહીવટી વિભાગ અને ઉત્પાદન વિભાગ એમ 2 વિભાગમાં વેચાયેલું છે. સારથી બિઝનેસ હાઉસ છે એમ કહી રહ્યો છે કે ભાઈ GIDC ઉપર અમારા છે 2 વિભાગ આવેલા છે, એનો વહીવટ વિભાગ છે, એકનો ઉત્પાદન વિભાગ છે. આ વિભાગોના કામકાજ અંગે કર્મચારીઓ અન્ય એકમોના કર્મચારીઓ સાથે એકમ સાથે નિયમિતપણે ટેલિફોન દ્વારા વાતચીત કરવી પડતી હોય છે. હવે જો આની અંદર તમે શું કહેવા માગો છો કે એક જ જગ્યા ઉપર 2 વિભાગ છે, 2 વિભાગને તમે ટેલિફોનને જોડી નાખો, જેથી બંને વિભાગના કર્મચારીઓ છે આપસમાં કંઈ કામની વાત હોય તો આસાનીથી ફોન કરી શકે. હાલ અમે સારથી બિઝનેસ હાઉસમાં એક જ ટેલિફોન કનેક્શન ધરાવીએ છીએ, જેનો નંબર 26651 છે. આ નંબર માટે આપના ટેલિફોન વિભાગ દ્વારા પદ 1થી વધુ સમાંતર જોડાણની સુવિધા મેળવવા માગીએ છીએ. કે ભાઈ તમે એમ કહો કે એક ટેલિફોન કનેક્શન અમે ઓલરેડી ધરાવીએ છીએ, જેના તમે નંબર પણ આપો. પછી એને કહ્યું કે આ ટેલિફોન નંબરને તને 2 રીતે જોડી દો, 2-1થી વધુ સમાંતર જોડાણની સુવિધા સાથે જોડી દો, જેથી અમારા ટેલિફોન દ્વારા થતા વેપારિક વ્યવહારો સરળ અને ઝડપથી બને. એક જ નંબર 2 જગ્યાએ કામ આવે એવું તમે કરી દો, જેથી છે અમારા જે વેપારી જે પ્રશ્નો છે અથવા તો વ્યવહારો છે સરળ અને ઝડપી બની જાય. ઉપરોક્ત સુવિધા આપવા માટે કરવી પડતી જરૂરી કાર્યવાહી કરવા વિનંતી. તમે જે સુવિધા અમને આપવા માંગો છો અથવા અમને જોઈએ છીએ એના માટે અમને શું કરવું પડશે એ અમને ઝડપથી જણાવજો. આ સગવડ મેળવવા માટે જો કોઈ વધારાનો ચાર્જ ચૂકવાનો હોય તો પણ અમને જાણ કરશો. આભાર. આપનો વિશ્વાસુ ધીરજ ટંડન, મેનેજર છે જે આને કહી રહ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પત્રની અંદર તમે જોયું કે એક જ કનેક્શન, એક જ નંબરને 2 કનેક્શન જોડવા સાથે તમે એને વાત કરો છો કે તમે જોડી દો, એનો જે ચાર્જ થશે અમે ભોગવી લેશું. એક જ નંબર ઉપર 2 ટેલિફોન આરામથી કામ કરી શકે છે, તો એવી વિનંતી કરતો પત્ર તમે ટેલિફોન એક્સચેન્જને લખ્યો. નેક્સ્ટ જોશું 4. આવકવેરાને પાત્ર નહીં હોવાથી ડિમાન્ડ નોટિસ રદ કરવા વિનંતી કરતો પત્ર. ડમડમ બુકસ્ટોર, આ બુકસ્ટોર છે, Ch-2 સરસ્વતી કોમ્પ્લેક્સ, ગાંધીનગર. ફોન નંબર આપેલા છે, તારીખ આપેલી છે. આવકવેરા અધિકારી શ્રી. હવે આવકવેરાને તમે પત્ર લખો છો એ પણ સરકારી વિભાગનું જ કહેવાય, તો હવે તમને ખાસ એ જોવાનું કે પત્ર કયા સરકારી વિભાગને તમે લખી રહ્યા છો એના પ્રમાણે એનો અધિકારીનું નામ દઈ દેવાનું. આવકવેરા અધિકારી શ્રી બિઝનેસ સર્કલ 2 ગાંધીનગરનું. સામાન્ય રીતે આવકવેરા અધિકારી ગાંધીનગરથી બિલોંગ કરે એટલે ગાંધીનગરનું એડ્રેસ આપેલું છે. વિષય ડિમાન્ડ નોટિસ રદ કરવા અંગે. સાહેબશ્રી ડમડમ બુક સ્ટોરના નામે છેલ્લા 10 વર્ષથી ગાંધીનગરમાં અમે વેપાર કરી રહ્યા છીએ. બુક સ્ટોરનું નામ છે ડમ. આવકવેરાના કાયદા અનુસાર દર વર્ષે ઇન્કમ ટેક્સ રિટર્ન પણ અમે ભરીએ છીએ. અમારો પાન નંબર AEHPM 05707 છે. પાન નંબર પણ તમે આપો છો, જેને આપણે પેન કાર્ડ નંબર કહીએ છીએ, પાન કાર્ડ નંબર કહીએ છીએ. અકારણી વર્ષ 1500ના આવકવેરા પેટે અમે હજુ 7600 ભરવાના થાય છે, તે પ્રકાર ડિમાન્ડ નોટિસ 20 જુલાઈ 2016ના રોજ બજાવવામાં આવી છે. તમે એને કહો છો કે ભાઈ વર્ષ પૂરું થાય, સામાન્ય રીતે તમને સરકારને ટેક્સ ભરવાનો હોય, તો અમને એક નોટિસ મળી છે જેની અંદર 7600 હજી અમને ભરવાના છે એવું અમને દેખાઈ રહ્યું છે. આ નોટિસ કદાચ સરળ ચૂકથી અમને બજાવવામાં આવી હોય તેવું લાગે છે. હવે તમે એને એમ કહો છો કે આ નોટિસ અમને ભૂલથી આવી ગઈ છે, ગત નાણાકીય વર્ષમાં અમારી આવક અગાઉના વર્ષ કરતાં ઓછી હતી, તેથી ઉપરના
ભરવા પડતા આવકવેરા રકમ ઓછી થાય તે સ્વાભાવિક છે. હવે તમને એમ કહ્યું છું કે ભાઈ આટલા લાસ્ટ વર્ષમાં અમે જે કમાયા હતા એના જે રૂપિયા અમને ભરવાના હતા એ 7600ની આજુબાજુ હતા, પણ આ વર્ષે અમે છે ઓછા રૂપિયા કમાણા છીએ. તો તમને ખ્યાલ છે કે જેટલા તમે કમાવ છો એના ઉપર ટકાવારી તમને વેરો ભરવાનો હોય છે. સ્વાભાવિક છે કે આવક ઓછી થાય છે તો એના ઉપર આવક વેરો ઇન્કમ ટેક્સ પણ ઓછો હશે. તો ભૂલથી ઇન્કમ ટેક્સ અધિકારીએ આટલી જ રકમ એને ભરવા માટે આપી દીધી છે. તેથી અમારે ગયા નાણાકીય વર્ષની ગણતરી કરતાં વધારાનો આવકવેરો ભરવાપાત્ર થતો નથી. આવકવેરો વિભાગ સાથે ફાઇલ કરવામાં આવેલો ઇન્કમ ટેક્સ રિટર્નની નકલ આ પત્ર સાથે અમારા સંદર્ભ માટે બીડેલ છે. હવે તમે એને કહો છો કે ભાઈ તમે અમારી જે આવક ચેક કરી શકો છો કે અમારી આવક કેટલી છે, એની જગતી જે ફાઇલ છે, ડોક્યુમેન્ટ છે, આવક ઇન્કમ ટેક્સ રિટર્નની નકલ છે, અમે એની સાથે જોડી દઈએ છીએ. અને તમે એ જોઈ લો કે ભાઈ લાસ્ટ અમારી જે રકમ હતી, અમારો નફો હતો, અમારી આવક હતી કેટલી હતી, એના પર તમે 7600 અમને ચૂકવવાના કીધા હતા, અમે ભરી દીધા છે. પણ આ વખતે અમારી આવકમાં ઓછી ફેર ઓછો થયો છે, મતલબ આવક ઓછી થઈ છે તો અમને ઓછા રૂપિયા ભરવાના હશે. તો એ પ્રમાણે અમને ગણતરી કરીને આપશો. અમારા દ્વારા રજૂ કરવામાં આવેલો હિસાબો અને ઇન્કમ ટેક્સ રિટર્નની ચકાસણી કરી વધારાના આવકવેરા ડિમાન્ડ કરતી નોટિસ સત્વર રદ કરવા વિનંતી છે. એટલે તમે એને એમ કહો છો કે અમને જે તમે નોટિસ આપી છે રૂપિયા ભરવાની એ તમે રદ કરો, કારણ કે અમારા આટલા રૂપિયા થશે જ નહીં. એના માટેના જે પણ ઇન્કમ ટેક્સ ડોક્યુમેન્ટ છે, ઇન્કમ ટેક્સ રિટર્ન છે, એ તમે જોઈ લેશો, ખરાઈ કરી લેશો, પછી અમને જણાવશો કે અમને કઈ રીતે આગળ કામ કરવાનું છે. આપનો વિશ્વાસુ હર્ષ પટેલ સાઇન કરેલી છે, નામ લખેલું છે અને પેટી માલિક છે. હવે આની અંદર એક વસ્તુ વધારે છે, શું છે તો બિડાણ ઇન્કમ ટેક્સ રિટર્નની નકલ એ તમને તમે જોઈ શકો છો આની અંદર એણે જોડી છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે બે પત્ર જોયા. નેક્સ્ટ વિડીયોમાં અન્યનો અભ્યાસ કરશું. જે જે પત્ર થતો જાય છે દરેકને એ નોટમાં લખવાનો રહેશે, હોમવર્ક તરીકે લખી દેવાનું છે બધાને. અસલામ વાલેકુમ.